નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો બધા મજામાં હું છું નિલીશ કંડેરિયા અને શેરમૂડીના વ્યવહારોની વિડિયો સિરીઝના સત્તરમાં લેક્ચરમાં આપનું હાર્દિક સ્વાગત છે હવે છેલ્લા લેક્ચરમાં એટલે કે આની પહેલાંના લેક્ચરોમાં આપણે જે ટોપિક કમ્પ્લીટ કર્યા એમાં આપણે ટૂંકા ટૂંકા દાખલાઓ કે ભાઈ તમે અલગથી પહેલાં અરજી મંજૂરી પ્રથમ અને આખરી હપ્તાનું સેમજા એના પછી આપણે ખાલી જપતીની આમનો જોઈ હવે આ દાખલામાં આપણે પૂરેપૂરો સંપૂર્ણ જે આપણને બોર્ડમાં આઠ માર્ગ દાખલો પૂછાય છે એવા દાખલા હવે જોવાના છીએ તો ચાલો શરૂ કરીએ આજનો આ આ લેક્ચર આજે લેક્ચરમાં આપણે સ્વાધ્યાયનો દાખલા નંબર પંદર ગણવાના છીએ કે જેમાં તમને ફૂલ લેન્થી એટલે કે બધી અરજી મંજૂરીની આમનોન પણ આવશે અને એની સાથે સાથે જપતી પણ આવશે અને શેર ફરી બહાર પાડવાની પણ સિચ્યુએશન આવશે તો ચાલો હવે પેલા રકમ વાંચી લે આની હવે જો રકમ વાંચીએ તો સૌથી પહેલા આપણને કીધું છે દાખલા નંબર 15 માં તમને સ્ક્રીન ઉપર દેખાતી હશે વલસાડની રોસ્તમ લિમિટેડ એ કંપની એ રૂપિયા 10 નો એક એવા 2,40,000 ઇક્વિટી શેર શેર ડીડ 70 ના પ્રીમિયમે બહાર પાડ્યા શેર ડીડ નીચે મુજબની રકમ મગાવવામાં આવી હતી અરજી સાથે 38 એમાં 35 છે પ્રીમિયમના મંજૂરી વખતે જે 28 એમાં 25 પ્રીમિયમના આખરી હપ્તા વખતે ચૌદ રૂપિયા એમાં દસ રૂપિયા પ્રીમિયમ ના છે જહાંગીરે ધારણ કરેલા બે હજાર પૂરેપૂરી રકમ મળી ગઈ હતી કંપનીએ યોગ્ય કાર્યવાહી કર્યા બાદ જહાંગીરના શેર જપ્ત કર્યા આ શેર ચાલીસ ટકા પ્રીમિયમે પૂરા ભરાયેલા તરીકે જોસેફને ફરી વહેંચ્યા હજુ અહીંયા એની આપણે ટૂંકમાં વિગત લખી લીધી છે સમજી લઈએ તો જો આપણો કુલ છે દસ રૂપિયાનો શેર સિત્તેર રૂપિયા પ્રીમિયમ આપણે બહાર પડ્યો છે એટલે કુલ આપણે માર્કેટમાંથી મગાવવાના કેટલા રૂપિયા છીએ તો કે એસી રૂપિયા હવે જોવા જઈએ તો અરજી વખતે કુલ હપ્તો છે રૂપિયાનો એમાં પાંત્રીસ છે જમીનગીરી પ્રીમિયમ તો ત્રણ રૂપિયા કે છે તો કે મૂડીના એના પછી મંજૂરી વખતે આપણે કેટલા મગાવીએ છીએ તો કે અઠયાવીસ રૂપિયા એમાંથી પચીસ પ્રીમિયમ છે તો ત્રણ શું છે તો કે મૂડી એના પછી જોવા જઈએ તો ચૌદ રૂપિયા આખરી હપ્તા વખતે આપણે મગાવીએ છીએ એમાં ચાર છે મૂડીના દસ કોના છે પ્રીમિયમના હવે આપણે કુલ બે લાખ ચાલીસ હજાર ઇક્વિટી શેર બહાર પાડ્યા છે હવે એમાંથી એના સિવાયના બધા લોકોએ રૂપિયા ભરી દીધા છે તો આપણે શું કરીએ છીએ તો કે આખરી હપ્તો મગાવ્યા પછી આપણે શું કરીએ છીએ તો કે શેર જપ્ત કરીએ છીએ તો શેર જપ્ત કર્યા અને આ શેર ફરી કેટલા રૂપિયા લેખે બહાર પડ્યા તો કે ચાલીસ ટકા પ્રીમિયમ એ બહાર પાડ્યા એટલે કે દસ રૂપિયાનો શેર છે ચાલીસ ટકા પ્રીમિયમ એટલે કેટલા રૂપિયા ચાર રૂપિયા પ્રીમિયમ તો કેટલા રૂપિયા આપણે બહાર પડ્યા તો કે ચૌદ રૂપિયા તો ચાલો સૌથી પહેલી આમનોન આપણે શું કરશું તો કે અરજીની હવે અહીંયા કુલ કેટલી આમનોન થશે એ જોઈએ તો અરજીની બે મંજૂરીની બે અને આખરી હપ્તાની બે અને છેલ્લે જપ્તીની કેટલી થશે તો કે ત્રણ આમનોન એટલે ટોટલ અહીંયા નવ જેટલી આમનોન અહીંયા થશે

અહીંયા આપણે શેર કેટલા બહાર પડ્યા છે તો કે બે લાખ ચાલીસ હજાર તો અહીંયા લખશું બે લાખ ચાલીસ હજાર ગુણ્યા અરજી વખતે હપ્તો કેટલાનો બે લાખ ચાલીસ હજાર એકાણું લાખ વીસ હજાર તો અહીંયા આપણે લખશું એકાણું લાખ વીસ હજાર હવે તે શું કરશું તો કે તે ઇક્વિટી શેર અરજી ખાતે કેટલા રૂપિયા તો કે એકાણું લાખ અને વીસ હજાર અહીંયા આપણી પહેલી આમદન થાય છે પૂરી હવે અહીંયા જોવા જશો તો તમને આપણે ઓલરેડી સમજાવી દીધું છે કે સૌથી પહેલી અરજીની આમનો તો કોમન જ થશે શું થશે તો કે બેંક ખાતે ઉધાર તે ઇક્વિટી શેર અરજી ખાતે હવે અહીંયા તમને બધાને ખબર છે કે બેંક ખાતું ઉધાર શું કામે થાય છે કેમ કે કંપનીની બેંક સિલેક્ટ શું થાય છે તો કે વધે છે તો બેંક ખાતું શું થાય ઉધાર અને ઇક્વિટી શેર અરજી ખાતું જમા શું કામે થાય છે કારણ કે કંપનીએ હજી શેર હોલ્ડરને શેર આપ્યા નથી પણ પૈસા લઈ લીધા છે તો ત્યાં સુધી શું થશે તો કે કંપનીના શું કહેવાશે તો કે દેવા કેવાશે શું કહેવાશે દેવા એટલા માટે ઇક્વિટી શેર અરજી ખાતું શું કરીએ છીએ આપણે જમા કરીએ છીએ હવે બીજી આમનોદમાં આપણે બાયફર્કેશન કરશું કે આમાંથી મૂડીના રૂપિયા કેટલા છે અને પ્રીમિયમના રૂપિયા કેટલા છે તો ચલો કરીએ તો હવે બીજી આમનો અહીંયા થશે ઇક્વિટી શેર હવે તે હવે અહીંયા શું કરશો તો કે આપણે બાયફર્કેશન કરશું કે ભાઈ મૂડીના કેટલા છે પ્રીમિયમ ના કેટલા છે હવે આપણે બાયફર્કેટ કરશું તો અહીંયા થાશે તે ઇક્વિટી શેર મૂડી ખાતે

હવે અહીંયા કેટલા રૂપિયા તો કે અહીંયા બે લાખ ચાલીસ હજાર શેર આપણે બહાર પડ્યા છે એને ગુણ્યા અરજી વખતે પ્રીમિયમ કેટલું છે તો કે પાંત્રીસ રૂપિયા તો અહીંયા બે લાખ ચાલીસ હજાર ગુણ્યા પાંત્રીસ કરીએ તો કે ચોર્યાસી લાખ રૂપિયા તો અહીંયા આપણે લખશું ચોર્યાસી લાખ હવે એના પછી હવે આપણે શું કરશું તો કે હવે પેલા આપણે મંજૂરીનો હપ્તો મગાવશું પછી શેર હોલ્ડરો શું કરશે રૂપિયા ભરશે હવે તમને બધાને ખબર છે મંજૂરીનો હપ્તો અથવા કોઈ પણ હપ્તો જયારે આપણે જે તે હપ્તા ખાતું શું થાય તો કે ઉધાર તો પણ શું થશે નામ આપ્યું છે તો કે મંજૂરી તો ઇક્વિટી શેર મંજૂરી ખાતે શું થશે તો કે ઉધાર રકમ કેટલી સર તો કે બે લાખ ચાલીસ હજાર શેર આપણે બહાર પડ્યા છે એને ગુણ્યા મંજૂરીનો કુલ હપ્તો કેટલાનો છે તો કે અઠયાવીસ રૂપિયાનો કેટલાનો સાથે ગણતરી કરતા જાજો એના પછી જો આપણે આગળ વધીએ તો શું થશે તો કે હવે અહીંયા તમને બધાને ખબર છે કે આપણે જામીનગીરી પ્રીમિયમ કઈ આમનોનમાં અલગ પાડીએ છીએ તો કે મૂડીની આમનોનમાં જ આપણે પ્રીમિયમનું ખાતું અલગ પાડતા હોઈએ છીએ તો અહીંયા ત્રણ તો અહીંયા બે લાખ ચાલીસ હજાર એને ગુણ્યા ત્રણ તો કેટલા થશે સાત લાખ વીસ હજાર એના પછી જો આપણે જોઈએ તો અહીંયા જામીનગીરી પ્રીમિયમ ના કેટલા આવ્યા તો કે અહીંયા આપણે લખીએ તે જામીનગીરી પ્રીમિયમ ખાતે કેટલા રૂપિયા તો કે બે લાખ ચાલીસ હજાર શેર હતા એને ગુણ્યા મંજૂરી વખતે આપણું પ્રીમિયમ કેટલું છે તો કે પચીસ રૂપિયા કેટલું છે પચીસ રૂપિયા તો બે લાખ ચાલીસ હજાર એને ગુણ્યા પચીસ તો કેટલા થશે તો કે સાહીઠ લાખ રૂપિયા તો અહીંયા આપણે લખા સાહીઠ લાખ રૂપિયા હવે અહીંયા આપણે હપ્તો મગાવી તો લીધો પરંતુ હજી કેટલા લોકો રૂપિયા ભરે છે એ આપણને ક્યારે ખબર પડે તો કે આ લોકો જ્યારે રૂપિયા ભરે ત્યારે ખબર પડે તો અહીંયા હવે આપણે જોઈએ તો અહીંયા આપણને એક શેર હોલ્ડર રૂપિયા ભરતો નથી કોણ તો કે જહાંગીર કેટલા શેર પર તો કે બે શેર પર રૂપિયા ભરતો નથી બાકી બધા લોકો પ્રોપરલી રૂપિયા ભરી દે છે તો અહીંયા એના સિવાયના તો બધા રૂપિયા મળશે કે નહીં તો કે સર હા તો અહીંયા આમનો થશે ચોથી શું થશે તો કે બેંક ખાતે

કેટલા રૂપિયા થશે તો કે તેત્રીસ લાખ સાઈઠ હજાર તો અહીંયા આપણે લખીએ તેત્રીસ લાખ સાઈઠ હજાર રૂપિયા હવે આ જામનુનમાં આપણે બેનું બાયફર્કેશન પણ કરશું કે ભાઈ જામીનગીરી પ્રીમિયમ કેટલું છે અને મૂડીના કેટલા રૂપિયા છે તો અહીંયા આપણે જોઈ લઈએ તે શું કરશું તો કે ઇક્વિટી શેર મૂડી ખાતે બે લાખ ચાલીસ હજાર એને ગુણ્યા ચાર કરીએ તો કેટલા આવે તો કે નવ લાખ સાઈઠ હજાર તો અહીંયા આપણે લખશું નવ લાખ સાઈઠ હજાર એના પછી હવે આમાં જામીનગીરી પ્રીમિયમ પણ છે તો કે સર હા તો અહીં આપણે લખશું તે જામીનગીરી પ્રીમિયમ ખાતે એ પણ શું થશે જમા કેટલા રૂપિયા થી તો કે બે લાખ ચાલીસ હજાર ગુણ્યા પ્રીમિયમનો હપ્તો કેટલા નો છે અહીંયા આપણી આખરી હપ્તાની મગાવાની આમ થઈ ગઈ પૂરી હવે લોકો શું કરે છે રૂપિયા ભરે છે હવે એમાં એક કોમન છે કે જહાંગીરભાઈ રૂપિયા ભરતા નથી અહીંયા પણ કારણ કે અહીંયા નો ભર્યા મંજૂરી વખતે તો અહીંયા ક્યાંથી ભરશે અને આપણને દાખલામાં પણ કીધું છે તો હવે આ ભાઈ સિવાય એટલે કે જહાંગીર સિવાય બધા લોકો રૂપિયા ભરી દે છે તો અહીંયા આપણે આમ નોંધ કરશું છઠ્ઠી શું તો કે બેંક ખાતે ઉધાર કેટલા તો કે બેંક ખાતે ઉધાર કેટલા રૂપિયા તો કે બે લાખ ચાલીસ હજાર શેર હતા એમાંથી બે હજાર કર બાદ તો વૈધા કેટલા તો કે બે લાખ આડત્રીસ હજાર તો અહીંયા બે લાખ આડત્રીસ હજાર એને ગુણ્યા કેટલા રૂપિયા હતો કે હપ્તો હતો ચૌદ રૂપિયાનો તો અહીંયા બે લાખ ચાલીસ હજાર એને ગુણ્યા ચૌદ તો કેટલા થશે તો કે તેત્રીસ લાખ બત્રીસ હજાર તો અહીંયા આપણે લખી નાખીએ તેત્રીસ લાખ બત્રીસ હજાર હવે તે આપણે શું કરશું તો કે અહીંયા પણ આપણે બાકી હપ્તા ખાતું ઉભું કરતા નથી તો શું થશે તો કે તે ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે કેટલા રૂપિયા તો કે તેત્રીસ લાખ બત્રીસ હજાર રૂપિયા તો અહીંયા સમજાય છે જપ્ત હવે કેટલા શેર આપણે જપ્ત કરીએ છીએ તો કે જહાંગીરભાઈ ના બે હજાર શેર આપણે શું કરીએ છીએ તો કે જપ્ત કરીએ છીએ તો ચાલો જોઈ લેવા જપ્તીની આમનોન શું થશે હવે તમને બધાને ખબર છે કે જપતી વખતે આપણે શું કરીએ છીએ તો કે ઇક્વિટી શેર મૂડી ખાતો શું કરીએ છીએ ઉધાર કેટલી રકમ થી પેલા તો આપણે પેલા કરીએ ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર કેટલા રૂપિયા તો કે શેર કેટલા આપણે જપ્ત કરીએ છીએ તો કે બે હજાર એને ગુણ્યા તમે મૂડીની બધે બધી રકમ મગાવી લીધી છે તો કે સર હા તો અહીંયા જોવા જાવ તો અરજી મંજૂરી કેટલી થાય તો કે કેટલી થાય છે તો તો આપણે ગુણ્યા કરશું કેટલા વીસ હજાર રૂપિયા આ લાગીને બધાને ક્લિયર થાય છે બધાને પેલા હવે જો એના પછી આપણને ખબર છે કે જ્યારે પણ કોઈ શેર હોલ્ડર જામીનગીરી પ્રીમિયમનો હપ્તો ન ભરતો હોય તો જેટલી રકમથી એને પ્રીમિયમ ભર્યું નથી એટલી રકમથી જામીનગીરી પ્રીમિયમ ખાતું શું થતું હોય તો કે ઉધાર થતું હોય તો અહીંયા આપણે જોઈ લઈએ જામીનગીરી પ્રીમિયમ ખાતું અહીંયા શું થશે તો કે ઉધાર કેટલા રૂપિયાથી તો કે બે શેર પર જોવા જઈએ તો આપણને કેટલા રૂપિયા શેર દીઠ પ્રીમિયમ ના નથી મળ્યા તો કે જો મંજૂરી વખતે પચીસ નથી ભર્યા જહાંગીર ભાઈએ અને આખરી હપ્તા વખતે દસ રૂપિયા પણ નથી ભર્યા એટલે કુલ ટોટલ જો જોવા જઈએ તો

જપ્તી ખાતે હવે રકમ કેટલી થશે તો કે બે હજાર એને ગુણ્યા હવે અહીંયા જોવા જાવ તો તમે ખાલી મૂડીની રકમ જ જપ્ત કરી શકો છો પ્રીમિયમની રકમ જપ્ત કરી શકતા નથી તો અહીંયા જોવા જાય તો અરજી વખતે કેટલા રૂપિયા તો કે મૂડીના કેટલા છે તો કે ત્રણ રૂપિયા તો અહીંયા એ તો આપણે જપ્ત કરી શકશું તો કે સર હા તો બે હજાર એને ગુણ્યા ત્રણ કરીએ તો કેટલા થાય તો કે છ હજાર રૂપિયા એના પછી જોવા જાય તો હવે જો અહીંયા તમને ક્લિયર થશે કે આ બે ખાતા જો શું છે તો કે ખુલ્લા છે એટલે કે મંજૂરી નું ખાતું અને આખરી હપ્તા ખાતું એ બંને ખાતા શું છે તો ખુલ્લા છે કઈ રીતના ખબર પડે છે તો જો લાખ મંજૂરી ખાતું ઉધાર થયું હતું એના પછી છાસઠ લાખ ચોસઠ હજાર થી મંજૂરી ખાતું અહીંયા શું થયું હતું જમા થયું હતું તો જે ડિફરન્સની રકમ આવે છે એનાથી તો હજી મંજૂરી ખાતું આપણે શું કરવું પડે તો કે જમા એવી જ રીતના જો આખરી હપ્તા ખાતે પણ જોઈ લઈએ આખરી હપ્તા ખાતું અહીંયા કેટલા રૂપિયાથી છે તો કે લાખ અને અહીંયા જમા કેટલા થયું છે તો કે બત્રીસ હજાર તો અહીંયા પણ આખરી હપ્તા ખાતું પણ બંધ થયું નથી તો હવે જપ્તી ની આમનો નહીં શું થશે તો કે બંધ થશે તો અહીંયા આપણે જોઈએ તો શું થશે તો કે તે આપણે લખશું તે ઇક્વિટી શેર શું તો કે પેલા આપણે કરીએ મંજૂરી મંજૂરી ખાતે કેટલા રૂપિયા તો કે અહીંયા થશે બે હજાર મંજૂરીનો હપ્તો કેટલાનો છે તો કે અઠ્યાવીસ રૂપિયાનો તો બે હજાર છપ્પન હજાર રૂપિયા તો અહીંયા આપણે લખીને છપ્પન હજાર હવે તે શું થશે તો કે ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે હવે અહીંયા કેટલા થશે તો કે અહીંયા બે હજાર એને ગુણ્યા આખરી હપ્તો કેટલાનો છે તો કે ચૌદ રૂપિયાનો તો અહીંયા ચૌદ તો કેટલા થશે તો કે અઠ્યાવીસ હજાર રૂપિયા પૂર્ણ શું કર્યું આપણે તો કે શેર શું કરી લીધા જપ્ત કરી લીધા હવે જો આપણે આગળ જોવા જઈએ તો આઠમું હવે અહીંયા આપણે શું કરીએ તો કે શેર જપ્ત કરેલા ફરી બહાર પાડીએ છીએ કેટલા રૂપિયા તો કે જો અહીંયા દસ રૂપિયાનો શેર હતો

હવે જો સામાન્ય રીતના આપણે જપ્તીમાંથી રૂપિયા વાપરતા હોય પણ અહીંયા આપણે જપ્તીમાંથી એક પણ રૂપિયા વાપરતા નથી ઉલટાના આપણે આ દસ રૂપિયાનો શેર ચૌદ રૂપિયા એટલે કે ફરીથી પ્રીમિયમ બહાર પાડીએ છીએ તો અહીંયા જોઈએ તો તે શું તો કે ઇક્વિટી શેર મૂડી ખાતે હવે અહીંયા કેટલા રૂપિયા થશે તો કે જો હું ગણતરી છે ને અહીંયા દર્શાવી દઉં છું એટલે છેલ્લી આમનો અહીંયા સમય જાય બે હજાર એને ગુણ્યા દસ તો કેટલા થશે તો કે વીસ હજાર રૂપિયા એના પછી તે જામીનગીરી પ્રીમિયમ ખાતે કેટલા રૂપિયા તો કે પણ એને ગુણ્યા પ્રીમિયમની રકમ કેટલી છે તો કે ફરીથી તો કે ચાર રૂપિયા તો બે હજાર એને ગુણ્યા ચાર તો કેટલા થશે તો કે આઠ હજાર રૂપિયા પૂરા હવે અહીંયા આપણે જપ્ત કરેલા શેર ફરીથી બહાર પણ પાડી દીધા તો અહીંયા આપણી બહાર પાડવાની આમ નોંધ પણ થઈ ગઈ અહીંયા પૂરી હવે તમને બધાને ખબર છે કે છેલ્લે આપણે શું કરીએ છીએ તો કે જેટલી પણ રકમ આ શેર ફરીથી બહાર પાડી દે એના પછી વધે તો આપણે ક્યાં ટ્રાન્સફર કરી દઈએ અહીંયા તો આપણે એક પણ રૂપિયા વાયપ્રો પણ નથી જપ્તીમાંથી તો અહીંયા આપણે બધે બધા રૂપિયા ક્યાં ટ્રાન્સફર કરી દેસુ તો કે મૂડી અનામત ખાતે તો અહીંયા હવે જોવા જઈએ તો છેલ્લી અને લાસ્ટ આમનોન શું થશે તો કે ઇક્વિટી શેર જપતી ખાતે ઉદાર તે મૂડી અનામત ખાતે હવે કેટલા રૂપિયા થશે તો કે જો આપણે જપ્તીમાંથી કઈ વાપર્યું નથી તો જપ્તીમાં કેટલા રૂપિયા પડ્યા છે તો કે છ હજાર તો અહીંયા પણ કેટલા આવશે તો કે છ હજાર સરું અહીંયા આપણી આમનો થઈ ગઈ પૂર્ણ અને તમારા આઠ માગ થઈ ગયા રોકડા હવે જોવા જાવ તો આવી રીતના તમારે આખો દાખલો ગણવો પડશે હા આની સાથે સાથે તમારે બાબત જે લખવી જરૂરી છે જો દાખલામાં તમને કીધું હોય કે બાબત જે જરૂરી નથી તો જ નહીં લખવાની કાંઈ પણ કીધું ન હોય તો આપણે જે લખવી ફરજિયાત છે તો અહીં આપણો દાખલો થઈ છે પૂર્ણ જો હજી પણ તમને કઈ ક્વેરી હોય તો તમે નીચે કમેન્ટ કરી શકો છો પણ ફટાફટ હું તમને કહી દઉં કે આપણે શું કર્યું છે હવે આપણે દરેક વખતે પ્રીમિયમ મંગાવ્યું હતું એવી રીતના શેર બહાર પડ્યા હતા એમાંથી મંજૂરીને આખરી હપ્તામાં પ્રીમિયમ ભર્યું નથી અને પછી આપણે શું કરી લીધા શેર જપ્ત કરી લીધા અને એ ફરી પણ પ્રીમિયમે બહાર પડ્યા છે એટલે કે આ શેરજી જપ્ત કર્યા એ પણ શું કર્યા છે તો કે ફરીથી પ્રીમિયમે બહાર પડ્યા છે આવો કંઈક દાખલો છે હવે આજનો તમારો એક હોમવર્ક હવે સ્વાધ્યાયનો મેં જો કર્યો કયો તો કે દાખલા નંબર પંદર તો દાખલા નંબર ચૌદની રકમ તમને સ્ક્રીન ઉપર દેખાતી હશે અથવા તમારી પાસે બુક્સ પણ હશે તો એ દાખલો તમારે આજે હોમવર્કમાં કરવાનો છે બરાબર અને જે આપણે હોમવર્કનું તમને કહીએ છીએ ને કે તમારે સબમિટ કરવાનું છે તેમાં તમારે દાખલો ચૌદમો ગણવાનો છે તો સારું ચાલો તમને જો મારું કામ ગમ્યું હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો મળીએ નવા લેક્ચરમાં નવા દાખલા સાથે ટિલ ધેન ટેક કેર બાય